સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે આજે કરણી સેનાની બાઇક રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કરણી સેનાના હોદ્દેદારો, રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત ગુજરાતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર જિલ્લા પંચાયત કચેરી ખાતેથી આ રેલીની શરૂઆત થઈ હતી, જે રેલી સમગ્ર શહેરમાં ફરીને પૂર્ણ થશે. તો રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 55 જેટલી બેઠકો પર ક્ષત્રિયોને લડાવવાની ઉગ્ર માંગ સાથે આ રેલી યોજાઈ હતી. જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવે છે ત્યાં પ્રતિનિધિત્વ આપે, કારણ કે 567 રજવાડા હતા, પરંતુ રાજકીય કિન્નાખોરીનો ભોગ ક્ષત્રિય સમાજ બન્યા છે. ક્ષત્રિયોમાં માન સન્માન જોઈએ, જે 75 વર્ષોથી ક્ષત્રિયોને કચડી જ રહ્યા છે. જો અમને કોઈ પણ પાર્ટી ઉમેદવારી આપશે તો એને અમે ખુલ્લું સમર્થન કરીશું. ઓછામાં ઓછી 55 સીટો જોઈએ છે, તો તેમાં ઠાકોર સમાજ પણ આવી ગયો. એટલે જો આ રાજનૈતિક પાર્ટીઓ ટિકિટ નહીં આપે તો આ સમાજ અપક્ષ ઉમેદવાર કે કરણી સેનાના બેનર સાથે ઉમેદવાર ઊભા રાખીને પણ ચૂંટણી લડશે, તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કારણ કે સમાજના વિકાસ માટે રેલી અને સભાઓનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વખતે 55 બેઠકોની માંગ સાથે સમાજના વિકાસ માટે આ રેલી યોજાઈ રહી છે. આવનારી ચૂંટણીમાં કરણી સેના કંઈ અલગ રંગ લાવે તેમાં પણ નવાય નહીં. જીલ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. કરણી સેના જાહેર થવા જઈ રહ્યું છે, હેતુ માત્ર એક જ છે કે હવે આ ક્ષત્રિય સમાજને આ રાજનૈતિક પાર્ટીઓ જ્યાં જ્યાં પ્રભુત્વ ધરાવે છે ત્યાં ત્યાં પ્રતિનિધિત્વ આપે, એમને ઉમેદવારી આપે. અમે જાતિગત સમીકરણ ગોઠવ્યું છે ગામડે ગામડે. અમે સૌ જાણીએ છીએ કે રાજનૈતિક પાર્ટીઓ જાતિગત સમીકરણના આધારે ટિકિટોની વહેંચણી કરતી આવી છે. આ વખતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી યાત્રાઓ, રેલીઓ, સભાઓના માધ્યમથી ગુજરાતના જિલ્લા જિલ્લા જઈ અને જાતિગત સમીકરણ ગોઠવવાનું કાર્ય કર્યું છે. એટલે આ વખતે આ જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, એ ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજને જ્યાં જ્યાં પ્રભુત્વ ધરાવે છે ત્યાં ત્યાં પ્રતિનિધિત્વ મળે, એ ખાસ અમારો હેતુ છે. અને સમાજનો સર્વાંગી વિકાસ થાય અને સમાજ સુશાસન કરે, સત્તામાં આવીને જનતાની સેવા કરે અને અમારા જે સમાજને જે ન્યાય અને અધિકાર મળવું જોઈએ એને અધિકાર મળે, એ હેતુથી કરણી સેના ગુજરાતના જિલ્લાઓમાં રેલીઓ અને સભાઓનું આયોજન કરી રહી છે. અને આવનારા સમયમાં જે જિલ્લાઓ રહી ગયા છે એમાં પણ રેલી સભાનું આયોજન થવા જઈ રહ્યું છે. 567 રજવાડા અમારા હતા મિત્રો, એ વખતે આપણે સક્ષમ હતા, દરેક ક્ષેત્રમાં સક્ષમ હતા, પરંતુ રજવાડા સમર્પિત કર્યા પછી રાજકીય કિનારીનો ભોગ આ ક્ષત્રિય સમાજ બન્યું છે. એટલે હું આવનારા સમયમાં ક્ષત્રિય સમાજને બે હાજર વિનંતી કરીશ કે આપણે ફાટાઓ દૂર કરવાની આવશ્યકતા છે અને કરી ચૂક્યા છીએ. આપણે રોટી વ્યવહાર કરવાની આવશ્યકતા છે, સમય રોટી વ્યવહાર કરવાનું કહે છે આપણને સૌને. એટલે મિત્રો, આવો સમસ્ત ક્ષત્રિયો ભેગા થઈ અને ગુજરાતમાં આપણે પ્રતિનિધિત્વ મેળવીએ. ખાસ કરીને જે વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે અને એના માટેની પ્રતિનિધિત્વ માટે આપની આ રેલી, શું કયા પક્ષમાંથી ઉમેદવારની માંગ? અમારી જે માંગણી છે, જે પણ રાજનૈતિક પાર્ટી છે, આ ગુજરાતની કેન્દ્રની જે પણ રાજનૈતિક પાર્ટીઓ છે, એ પાર્ટીઓ જ્યાં જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં ત્યાં અમને ટિકિટો આપે, તો અમે એમને ફૂલ્લી સમર્થન કરીશું, સમર્પણ કરીશું એમની સાથે અમે. અને 55 ટિકિટો ઓછામાં ઓછી અમને જોઈએ છે અને અમે એનું બધું હોમવર્ક કર્યું છે. ઓછામાં ઓછી 55 ટિકિટો સમસ્ત ક્ષત્રિય સમાજને જોઈએ છે. એમાં ઠાકોર સમાજ આવી ગયો, ગરાજદાર, કાઠી, કરડ્યા, નડોદા, હાઠી, માયા, જાગીરદાર અને ઠાકોર સમાજનો પણ સમાવેશ કરીએ તો ઓછામાં ઓછા 55 ટિકિટો, 30% ટિકિટો અમને જોઈએ છે. તો નહીં આપે આ રાજનૈતિક પાર્ટીઓ, કારણ કે જાતિગત સંમેલન અમે ગોઠવ્યું છે અને ગામડે ગામડે જાતિગત સંમેલન ક્ષત્રિયોનું થયું છે. એટલે આ રાજનૈતિક પાર્ટીઓ અમને ટિકિટ આપે તો બહુ સરસ, જો નહીં આપે તો અપક્ષમાં પણ કરણી સેના આપણા સમાજના ઉમેદવારોને લડાવી અને જીતાડશે. સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા બેઠકો છે, તે પૈકીની 2 રિઝર્વ બેઠકો છે, 2 બેઠકો બાકી રહી, એમાં આપની પસંદગી કઈ બેઠકની રહેશે? મારી પસંદગી એટલે કઈ હિસાબ? ઉમેદવાર મૂકવાની પસંદગી કઈ બેઠક માટે? હિંમતનગર સાબરકાંઠામાં 4 વિધાનસભાઓમાં આપણું પ્રભુત્વ છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ 2 રિઝર્વ છે, જે બાકી 2 રિઝર્વ નથી, એ રિઝર્વ નથી એ સીટોમાં પણ આપણા સમાજનું પ્રભુત્વ છે. એટલે આપણા સમાજનો જે પણ ઉમેદવાર ઊભો થાય એને આપણે જીતાડીશું. અને અમારી તો એ જ માંગ છે રાજનૈતિક પાર્ટીઓને કે સાબરકાંઠામાં 4માંથી 2 વિધાનસભાઓ જે રિઝર્વ નથી, એ રિઝર્વ સીટોમાં અમારા સમાજના ઉમેદવારને ઉમેદવારી આપવામાં આવે. અને સાહેબ, મને જાણતા દુઃખ થાય છે કે જે 2 રિઝર્વ છે એ રિઝર્વ સીટોમાં પણ આપણું પ્રભુત્વ છે,
પરંતુ રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે ક્ષત્રિય સમાજને સત્તામાં ના આવવા દેવું પડે એટલે આ લોકોએ એવી તો 25-30 સીટો છે 40માંથી જે રિઝર્વ કરી છે, આ લોકોએ જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ છે, એટલે આ બધું જે અન્યાય થઈ રહ્યું છે એ અન્યાયને આપણે ન્યાય તરફ વાળવા માટે આ બધી રેલી અને સભાઓ કરી રહ્યા છીએ. અને સભા રેલીના માધ્યમથી આપણે આ ક્ષત્રિય સમાજ જેણે આ દેશ ચલાવ્યું છે, 567 ચલાવ્યા છે, એ ક્ષત્રિય સમાજને આપણે ગુજરાતના જે જે જિલ્લામાં પ્રભુત્વ છે ત્યાં ત્યાં આપણે પ્રતિનિધિત્વ અપાવી દઈએ, ઉમેદવારી અપાવી દઈએ. એ હેતુથી અને સર્વાંગી વિકાસ એટલે રાજકીય હોય કે વ્યવસાયિક હોય કે રોજગારીક હોય કે શૈક્ષણિક વિકાસ હોય, તમામે તમામ ક્ષેત્રમાં સમાજને સર્વાંગી વિકાસ આપવા માટે આ કરણી સેના, રાજ શેખાવત અને તમામે તમામ કરણી સેના પદાધિકારીઓ અગ્રસર છે અને આગળ પણ આવી રીતે કાર્ય અમે કરતા રહીશું. આભાર. હિમંત નગરમાં આપની રેલી હૈ ક્યા આયોજન હૈ, કિસ પ્રકાર સે રેલી ઓર કહાં કહાં તક ઘૂમેગી? યે ક્ષત્રિય મહાકુંભ કી રેલી હૈ. क्षत्रियों को राजनीति में प्रतिनिधित्व चाहिए. क्षत्रियों ने इस देश को आज तक दिया ही दिया है. इन राजनीतिक पार्टियों ने क्षत्रियों को खत्म करने के लिए अनेकों षड्यंत्र अपनाए, उसके लिए हम जिले वाइज तालुका वाइज जाकर के क्षत्रियों को एक कर रहे हैं और हम हमारी राजनीति में प्रतिनिधित्व मांग रहे हैं. हम गुजरात के अंदर 55 सीटें मांग रहे हैं जहां से 35,000 से ऊपर वोट क्षत्रियों के विधानसभा में उस जगह हमारे को प्रतिनिधित्व चाहिए. कोई भी पार्टी हो, क्षत्रियों को हमारे को प्रतिनिधित्व चाहिए. 565 रियासतें इनको दे दी, उसके बाद भी आज क्षत्रियों को ये कुचलने का काम करते हैं. करणी सेना का एक ही मकसद है, इतिहास के साथ कोई छेड़छाड़ ना करे, हिंदुत्व के साथ कोई छेड़छाड़ ना करे, कोई बहन बेटी के साथ छेड़छाड़ ना करे, कोई राजनीतिक पार्टियां एक दूसरे के साथ भेदभाव ना करे, ये लेकर के करणी सेना का गठन किया गया था और उसी कड़ी में हम आगे चल रहे हैं. आज आप देख रहे हो इस देश की राजनीतिक पार्टियों को कि गाय आज लंपी बीमारी के कारण तड़प तड़प के मर रही है इस देश के अंदर, उसके लिए राष्ट्रीय आपदा घोषित नहीं हो रही, कोई सांसद कोई विधायक कोई सरकार उसके लिए अतिरिक्त बजट नहीं दे रही, और एक तरफ इस देश के अंदर चित्ते ला करके फोटोएं खिंचाई जा रही है. अरे चित्ते की कीमत नहीं है, इस देश में गाय की कीमत है. गाय हमारी माता है, राष्ट्र माता है. आप भूलो मत, जब आप सरकार में नहीं थे तब कहते थे जब हम सरकार में आएंगे तो गाय को राष्ट्र माता का दर्जा देकर के गाय को काटने वाले को फांसी की सजा देंगे. कहां है वो कानून, कहां है वो एक्ट? आज बकरे को काटो, गाय को काटो, भैंसे को काटो, 3 महीने से ज्यादा सजा का प्रावधान नहीं है. इसलिए करनी सेना ये चाहती है एक देश एक कानून हो, और उसी लेकर के आज हम हमारे क्षत्रियों का प्रतिनिधित्व लेने के लिए इन सरकारों से 55 सीटों की मांग करते हैं कि गुजरात में 55 सीट हमें चाहिए तो चाहिए. अगर 55 सीट आपको नहीं मिली तो आप क्या करोगे? कौन सा लगता है नहीं मिली तो क्षत्रियों को प्रतिनिधित्व तो दिलाने के लिए निर्दलीय लड़ाएंगे, करनी सेना के बैनर के नीचे लड़ाएंगे, केसरिया ध्वज के नीचे लड़ाएंगे, पर क्षत्रियों का मान सम्मान चाहिए. 75 साल हो गए क्षत्रियों को कुचलने ही कुचलने का काम किया इन सरकारों ने. हम सरकारों से पूछना चाहते हैं जब रियासतें आपको दान में दे दी तो फिर हमें कुचलने का काम ये सरकारें क्यों कर रही है? आज सामंतवादी का ठप्पा लगा रही है, आज जातिवादी का ठप्पा लगा रही है. अरे क्षत्रिय जातिवादी नहीं, क्षत्रिय 36 कौम को साथ लेकर के चलता वही क्षत्रिय है. महाराणा प्रताप जी अकेले राजपूतों के लिए नहीं लड़े थे, 36 कौम के लिए लड़े थे, इस देश के लिए लड़े थे. हमारे पूर्वज आज इस देश के लिए लड़े तो इस देश का नाम हिंदुस्तान है. सुखदेव सिंह गोगा मेरी करनी सेना राष्ट्रीय अध्यक्ष. और मैं एक आपके माध्यम से और बताना चाहता हूं कि हमारा रजिस्ट्रेशन देख लीजिए, हम करनी श्री राजपूत करनी सेना का रजिस्ट्रेशन हमारे पास है, करनी सेना का रजिस्ट्रेशन हमारे पास है, श्री राष्ट्रीय राजपूत करनी सेना का रजिस्ट्रेशन हमारे पास है. कुछ फर्जी लोग आकर के यहाँ राज शेखावत जी के बारे में कहते हैं कि राज शेखावत जी फर्जी है, फर्जी नहीं है. राज शेखावत जी श्री राष्ट्रीय राजपूत करनी सेना के राष्ट्रीय उपाध्यक्ष और गुजरात के प्रमुख हैं, गुजरात के प्रदेश अध्यक्ष हैं राज शेखावत जी. तो उनको भी मैं आपके माध्यम से ये चेतावनी देना चाहता हूँ और मीडिया को भी बताना चाहता हूँ, कोई भी न्यूज चलाने से छापने से पहले डॉक्यूमेंट देखा करो कि ओरिजिनल करनी सेना कौन है और फर्जी करनी सेना मार्केट में कौन सी.